ધોરાજી અને જેતપુરમાંથી યુવતીઓને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ભગાડી જનાર જેતપુરના મોટા ગુંદાળાનો પરિણીત યુવક ધોરાજી પોલીસે અમદાવાદથી પકડી પાડ્યો છે, જેમાં કહેવાય છે કે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે અને દિવસે ને દિવસે બળાત્કારના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે ધોરાજીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મહિપાલસિંહ ઝાલાએ ચાર્જ સંભાળ્યા બાદ ગુનેગારોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેતપુરના ગુંદાળા ગામના યુવક ગોપાલ વેકરિયા નામનો યુવક જેમને શારીરિક સુખ માનવ માટે તે કુંવારી છોકરીઓને શિકાર બનાવતો, આમ તો ગોપાલ પરિણીત હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તે નીત નવા નુસ્ખા અપનાવીને યુવતીઓને ફોસલાવી લલચાવીને તેને પ્રેમ જાળમાં ફસાવતો, ત્યારબાદ યુવતીઓને અજ્ઞાત સ્થળોએ લઈ જઈને તેની સાથે બળાત્કાર ગુજારતો. આ બાબતની ફરિયાદ ધોરાજીની એક યુવતીના પરિવારજનોએ ધોરાજી પોલીસમાં નોંધાવી હતી. જોકે આ બાબતે ધોરાજીના શાબાસ પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપીના મોબાઈલની કોલ ડિટેલના માધ્યમથી આરોપી અમદાવાદની ખાનગી ફ્લેટમાં રહેતો હોવાની ખરી હકીકત મળતા અમદાવાદ પોલીસના સહયોગથી આરોપીને ઝડપી પાડેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. ધોરાજી પોસ્ટે 7/2/18 રોજ એક ગુનો દાખલ કર્યો 63/66 નો, અને એમાં આરોપી છે ગોપાલભાઈ કરીને મોટા ગુંદાળા તાલુકો જેતપુરનો, અને ત્યારથી વોન્ટેડ હતો. અને સગીર વયની આ બીજી દીકરીને બગાડી ગયેલો છે અને પોતે પરણેલો છે, એક દીકરીનો બાપ છે અને આ બીજી નાની સગીર દીકરીને બગાડી ગયેલો હતો અને વોન્ટેડ હતો. એ ગુનાની તો અમો અહીંયા હાજર થયા પછી અમને તપાસ સોંપીને તપાસમાં અમે કોલ ડિટેલ્સના આધારે અમને કાલે માહિતી મળી કે અમદાવાદમાં વિઝલપુરમાં અમુક જગ્યાએ રહેશે. એડ્રેસ અમને પાકું મળતા અમે ત્યાંની પોલીસની મદદ લઈ વિઝલપુરથી એને પકડી પાડેલ છે અને પકડી અને અત્યારે એને કાયદેસરને કરી અને એરેસ્ટ કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરશે અને હવે કલમનો ઉમેરો કરી 376 પોસ્કો એક્ટ અને ઉમેરો કરીએ છીએ અને આગળની તપાસ ચાલુ છે. મુનાફ વકાલી, KTV ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. ધ્રાંગધ્રામાં વિધવા દ્વારા વીજ